सर्वे धर्म प्रेमी भाई बहनों ने डॉक्टर किरीट मेहता ना नमस्कार। हमारी गुरु कृपा ज्योतिष भक्ति सत्संग चैनल में आप सबनु हार्दिक आमंत्रण छे। आजे आपणे एवरत जीवरत व्रत विषे वात करीशुं। आ व्रत जे छे ए अषाढ वद तेरस थी अमास सुधी बहनों सौभाग्यवती बहनों पोताना अखंड सौभाग्यनी प्राप्ति माटे थई पोताना पतिना दीर्घायुष्य माटे थई अने आ व्रत राखे छे। त्रणेय दिवस उपवास राखे छे। शिव मंदिरे जईने ए व्रतमां जीवव्रतमां जयामां ने विजयामांनी पूजा करे छे। 5 वर्षनुं आ व्रत होय छे। 5 वर्ष पछी એનું ઉદ્યાપન કરવાનું હોય છે, ઉજવણું કરવાનું હોય છે। એમાં 4 ગૌણી ગમાડવાની હોય છે। શક્તિ પ્રમાણે બ્રહ્મભોજન કરાવી બધાને વસ્ત્રદાન અલંકાર દાન સુવર્ણદાન શક્તિ પ્રમાણેના દાન કરવાના હોય છે। આ વ્રત જે છે એની કથા પણ સાંભળવાની હોય છે। 3 દિવસ રોજ પૂજા કરવા ન જઈ શકાય તો મોટા ભાગે પરંપરાગત રીતે પ્રદેશ દરેક પ્રદેશમાં ખાસ કરીને ગુજરાતમાં અમાસને દિવસે શિવ મંદિરે જઈ અને બ્રાહ્મણ પાસે જઈ અને આ પૂજન બહેનો કરે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ સૌભાગ્યની પ્રાપ્તિ માટે થઈ અને પુત્ર પ્રાપ્તિ માટે થઈ અને આ વ્રત કરે છે। આ પ્રમાણે આ વ્રત જે છે સ્કંદ પુરાણથી લઈ અને અનેક બીજા અન્ય પુરાણમાં પણ એનો ઉલ્લેખ જોવામાં આવે છે। વ્રતરાજ નામના ગ્રંથમાં પણ આ વ્રતનો ઉલ્લેખ જોવામાં આવેલો છે। આ વ્રતની વાર્તા આ પ્રમાણેની છે કે એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, ખૂબ સુખી હતા પણ સંતાન ન હતું। બંનેને આ સંતાનનો અભાવ ખૂબ મનમાં દુઃખ આપતો હતો। બ્રાહ્મણને થયું લાવ વનમાં જઈ અને શિવજીને પ્રસન્ન કરી અને પુત્ર સંતાનની પ્રાપ્તિ માટે વરદાન માગવું। બ્રાહ્મણ વનમાં જાય છે, ત્યાં આગળ એક શિવજીનું મંદિર એણે જોયું છે, ત્યાં જઈને અંદર જઈ અને ભગવાનની આરાધના કરવા બેસી જાય છે। 5-6 દિવસ થયા છે, ભૂખ્યો અને તરસ્યો બ્રાહ્મણ અન્ન જળ પણ લેતો નથી, ભગવાન કાંઈ પ્રસન્ન થતા નથી। એવામાં એક પારધી ત્યાં આવે છે, બકરો એની સાથે હોય છે, એ બકરાની ઉપર તલવારથી ઘા કરવા જાય છે, ત્યાં ભગવાન શિવજી પ્રસન્ન થઈ જાય છે। પ્રગટ થઈને કહે છે કે માગ માગ શું જોવે છે તારે? પેલો પારધી કહે છે મારે 7 દીકરા જોવે છે। ભગવાન કહે જા તથાસ્તુ। એ વરદાન લઈ અને પારધી જાય છે એટલે બ્રાહ્મણ વિચારે છે કે હું ભગવાનને આટલી આરાધના કરું છું, આ પ્રમાણે જપ તપ કરું છું, અન્નનો દાણો પણ મન મોઢામાં નાખતો નથી, છતાં શિવજી પ્રસન્ન થતા નથી અને આ ન કરવાનું કૃત્ય કરનાર પારધીને ભગવાન 7 દીકરાઓ આપે છે। હવે મારે અહીંયા મરી જવું છે। આમ વિચાર કરીને શિવલિંગ ઉપર પોતાના મસ્તકને પછાડે છે। બીજી અને ત્રીજી વાર જ્યાં મસ્તક પછાડવા જાય છે ત્યાં શિવજી પ્રગટ થઈ જાય છે, કહે છે બ્રાહ્મણ શા માટે આત્મહત્યા કરે છે? કહે છે કે હું આટલા દિવસથી તમારી આરાધના કરું છું, છતાં તમે પ્રસન્ન થતા નથી ને પેલો પારધી ન કરવાનું કૃત્ય અહીંયા કરે છે અને એને તમે 7 દીકરાના વરદાન આપો છો। ભગવાન કહે છે એને મેં વરદાન આપ્યું છે પણ કેવું છે એ તો જાણે છે, આ મંદિરની બહાર નીકળીને જો પેલો ગાયના પોદળો પડેલો છે એની અંદર જે નાની નાની જીવાતું છે ને એના સંતાનો એવા જ છે, હું તને પણ વરદાન આપું છું જા તારે કે પુત્ર સંતાન થશે પણ એને ભણાવ્યા ગણાવ્યા વગર એના લગ્ન કરીશ નહીં। બ્રાહ્મણ રાજી થઈને ઘરે આવે છે। થોડા દિવસોમાં બ્રાહ્મણીને સારા દિવસો આવે છે અને 9મે માસે એક સુંદર એવા પુત્રને આ બ્રાહ્મણી છે એ જન્મને આપે છે। બ્રાહ્મણ ખૂબ રાજી થાય છે, ગામમાં મિષ્ટાન વેચે છે, દીકરાને ધીમે ધીમે મોટો કરે છે। દીકરો 5 વર્ષનો થયો એટલે જનોઈના સંસ્કાર આપ્યા છે, દીકરાને ભણવા મોકલ્યો છે, ભણવા ગણવામાં દીકરો ખૂબ હોશિયાર છે। 12 વર્ષનો થયો એટલે આજુબાજુના ગામમાંથી એના માગા આવવા માંડ્યા, બ્રાહ્મણથી રહેવાનું નહીં, હર્ષમાં ને હર્ષમાં એણે એ પોતાના પુત્રનું
વેવિશાળ કરી નાખ્યું અને લગ્નના મુહૂર્ત પણ લઈ લીધા. જાન જોડી અને બ્રાહ્મણ છે એ પોતાના દીકરાને પરણાવી પાછો આવે છે લગ્ન કરીને. ત્યારે વળતા પોતાના ગામની નજીકે વન છે, ત્યાં આગળ અંધારું થઈ જાય છે. રાત પડવાની તૈયારી હોય છે, વરસાદ આવે છે, ગાડાના બળદો હાલતા નથી એટલે બધા વિચારે છે કે હવે આપણે હાલતા હાલતા ગામમાં પહોંચી જઈએ. આમ કરીને બધા નીચે ઉતરીને હાલતા જાય છે. વરકન્યા પણ નીચે ઉતરીને હાલે છે. એવામાં ક્યાંકથી એક સર્પ આવે છે અને આ બ્રાહ્મણના દીકરા જે વરરાજા છે એને કરડે છે. બ્રાહ્મણનો દીકરો કોઈ કોઈ મને બચાવો, મને સર્પ કરડ્યો છે, આમ કરીને રાડ પાડીને બેભાન થઈને પડી જાય છે. બધા જ નજીક આવે છે, જુએ છે તો એક વીજળીના ચમકારામાં સર્પને જતો જુએ છે. શું બ્રાહ્મણના દીકરાનું વરરાજાનું જે શરીર છે એ લીલું કાચ થઈ જાય છે, મોઢામાંથી ફીણ નીકળી જાય છે, એના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. બધા વિચારે છે કે હવે જે થવાનું તે થઈ ગયું છે, આના સંસ્કાર હવે સવારે આવીને કરશું, આ પ્રેત સંસ્કાર કાલે સવારે કરશું, અત્યારે આપણે ગામમાં પહોંચી જઈએ, આ રાત્રિમાં અહીંયા વનમાં રહેવું યોગ્ય નથી. બધા જ આ પ્રમાણે વિચાર કરી અને જાય છે. પેલા બ્રાહ્મણ અને બ્રાહ્મણી જે છે એ પણ પોતાની વહુને કહે છે કે દીકરી ચાલ આપણે આપણે ઘરે જઈએ, કાલે સવારે પાછા આવશું ને આ પ્રેતના સંસ્કાર કરીશું. ત્યારે વહુ કહે છે કે ના, હું મારા પતિના શબ્દને મૂકીને ક્યાંય જવાની નથી. આમ કરીને ત્યારે છે બધા જ વ્યા જાય છે. થોડી વાર થાય છે અને વિચાર આવે છે કે અહીંયા જંગલી જાનવર મારા પતિના શબ્દને ફાડી ખાશે તો અયોગ્ય થશે. એટલે વીજળીના ચમકારે આજુબાજુ જુએ છે તો સામે એક મજાનું મંદિર બતાય છે. પેલી વહુ છે એ પોતાના પતિના શબ્દને ખભે નાખીને મંદિરની અંદર પહોંચે છે, મંદિરના બારણા બંધ કરી દે છે અને બેસે છે. રાત ધીમે ધીમે જામતી જાય છે. થોડી વાર થઈ એટલે મંદિરના બારણા ખખડે છે, બહારથી કોઈ સ્ત્રીનો અવાજ આવે છે, મારા મંદિરમાં કોણ બેઠું છે, ભૂત છે, પ્રેત છે, પલિત છે, કોણ છે? ત્યારે પેલી વહુ છે એ બારણું ખોલીને જુએ છે તો તેજના અંબાર માં સામે ઊભા છે. બે હાથ જોડીને પેલી વહુ પૂછે છે કે માં તમે કોણ છો? ત્યારે માં કહે છે હું એવ્રતમાં છું. તું કોણ છે? ત્યારે પેલી વહુ કહે છે કે માં હું ભૂત પલિત પ્રેત પિશાચ ડાકણ કોઈ નથી, હું એક બ્રાહ્મણની દીકરી છું, ગઈકાલે મારા લગ્ન થયા છે, આજે આ મારા પતિની સાથે અમે અહીંયા જાનમાં જતા જાન લઈને આવતા હતા ત્યારે એને સર્પદંશ થયો છે, એ મૃત્યુ પામ્યા છે, એના શબ્દને સાચવીને અહીંયા મંદિરમાં બેઠી છું, માં મારી ઉપર ઉપકાર કરો, મારી ઉપર દયા કરો, મારા પતિને સજીવન કરો. એવ્રતમાં કહે છે કે આ જાઉ તારી ઉપર પ્રસન્ન છું, તારા પતિને સજીવન કરીશ, પણ હું માગું એ તારે આપવું પડશે, આપીશ ને? પેલી વહુ કહે છે હા માં આપીશ. એવ્રતમાં કહે છે મારે જોઈશે ત્યારે હું માગી લઈશ, આમ કરી અને પેલા બ્રાહ્મણના શબ ઉપર દ્રષ્ટિ ફેંકે છે એટલે બ્રાહ્મણનું શબ છે એ પડખું ફરે છે અને પાછું નિષ્પ્રાણ થઈ અને એમને સૂતું રહે છે. માં એવ્રતમાં ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. પેલી બ્રાહ્મણી પાછા મંદિરના કમાડ બંધ કરી બેસી જાય છે. બીજો પહોર રાત્રિનો થાય છે, મંદિરના કમાડ ખખડે છે, બહારથી અવાજ આવે છે કોણ મારા મંદિરમાં બેઠું છે, ભૂત છે, પ્રેત છે, પલિત છે, પિશાચ છે, ડાકણ છે? પેલી બ્રાહ્મણી ખોલે છે મંદિરના કમાડ તો માતાજી તેજના અંબાર જેવા ઉભા છે. કહે છે માં તમે કોણ છો? તો કે હું જીવરતમાં છું. તું કોણ છે? તો કે હું બ્રાહ્મણની દીકરી છું, કાલે મારા લગ્ન થયા છે ને મારા પતિને સર્પદંશ થયો છે, માં મારી ઉપર ઉપકાર કરો, અમારા પતિને સજીવન કરો. જીવરતમાં કહે છે હું પણ તારી ઉપર પ્રસન્ન છું, જ્યાં તારા પતિને હું સજીવન કરીશ, પણ હું જે માગું એ તારે આપવું પડશે. પેલી બ્રાહ્મણી કહે છે હા માં હું આપીશ, તો કે યોગ્ય સમયે હું માગીશ. આમ કરી અને માં શબ ઉપર દ્રષ્ટિ કરે છે એટલે પાછું પેલો બ્રાહ્મણનું શબ છે એ એક બાજુથી બીજી બાજુ પડખું ફરીને સૂવે છે અને પાછું નિષ્પ્રાણ થઈને સૂઈ જાય છે. માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. થોડી વાર થાય છે એટલે પાછા ત્રીજો પહોર થાય છે, ત્યાં પાછા મંદિરના કમાડ કકડે છે અને બહારથી કોઈ સ્ત્રીનો અવાજ આવે છે કે મારા મંદિરમાં કોણ છે? પેલી બ્રાહ્મણ વહુ છે એ બારણું ખોલે છે, માતાજીના તેજ તેજના અંબાર એવા સામે ઊભા છે,
બે હાથ જોડીને પેલી વહુ પૂછે છે કે માં તમે કોણ છો? કહે છે હું જયામાં છું. તું કોણ છે? તો કે હું બ્રાહ્મણની દીકરી છું, આ પ્રમાણે મારા કાલે લગ્ન થયા છે અને મારા પતિને સર્પદંશ થયો છે, માં મારી ઉપર કૃપા કરો, મારા પતિને સજીવન કરો. જયામાં કહે છે કે હું તારા પતિને સજીવન કરું, પણ તારે હું જે માગું એ આપવું પડશે. કહે છે હા હું આપીશ માં. યોગ્ય સમયે માગવાની કહી અને માતાજીએ પેલા શબ ઉપર દ્રષ્ટિ ફેંકી છે. પેલું શબ છે એ થોડો થોડો શ્વાસ લેવા માંડ્યું છે. માં અદ્રશ્ય થઈ ગયા છે, પાછા બારણા બંધ કરીને પેલી હું બેઠી છે. રાતનો ચોથો પહોર થયો છે, વળી પાછા કમાડ ખકડે છે અને વહુ જ્યાં બારણું ખોલે છે મંદિરનું, ત્યાં પાછા તેજના અંબારેવા માતાજી સામે દેખાય છે. બ્રાહ્મણી કહે છે પેલી વહુ નાની કે માં તમે કોણ છો? તો કે હું વિજયામાં છું. તું કોણ છે? તો કે હું બ્રાહ્મણની દીકરી છું, આ પ્રમાણે કાલે મારા લગ્ન થયા છે, આજે મારા પતિને સર્પદંશ થયો છે અને તમે મારી ઉપર કૃપા કરો, માં એને સજીવન કરો. વિજયામાં કહે છે કે હું જે માગું એ તારે આપવું પડશે. કહે છે આ હું આપીશ, યોગ્ય સમયે હું માગીશ. એમ કહીને માં હાથમાં અંજલી લઈ અને પેલા બ્રાહ્મણના શબ ઉપર છાંટે છે. પેલો બ્રાહ્મણ જે છે આળસ મરડીને ઉભો થાય છે. વિજયામાં ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. પછી તો પેલા પતિ પત્ની બંને જણા મંદિરની બહાર બેઠે છે. સવારનો પહોર થાય છે, ગાયના ગુવાળો ગાયો ચરાવવા માટે થઈને વનમાં આવે છે. આ બંનેને જીવતા જુએ છે, ગામમાં જઈને વાત કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે એ ઢોલ નગારા શરણાઈ વગેરે લઈને આવે છે અને પોતાના દીકરાને વહુને વાજતે ગાજતે પોતાના ઘરે લઈને આવે છે. બંને પતિ પત્ની સુંદર એવો સંસાર શરૂ કરે છે. નવ માસ થાય છે એટલે પેલી વહુને એક દીકરાનો જન્મ થાય છે. રાત્રે દીકરાનું ઘોડિયું રાખીને બાજુમાં પેલી નાની વહુ સૂતી હોય છે ત્યાં એવરતમાં આવે છે. પેલી વહુને પૂછે છે કે વહુ જાગે છે કે સૂતી છે? કહે છે હું જાગું છું. મારું આપેલું વચન યાદ, તારું આપેલું વચન તે મને યાદ છે કે નહીં? તો કહે છે હા માં યાદ છે મને. તો કે તો મને તારો દીકરો આપ. એટલે પેલી બ્રાહ્મણી છે એ પોતાનો દીકરો એવરતમાને આપી દે છે. સવારે એની સાસુ આવીને જોયે છે તો ઘોડિયામાં છોકરો હોતો નથી, એટલે પૂછે છે કે છોકરું ક્યાં ગયું? તો વહુ કહે છે મને ખબર નથી, કોઈ વરુ આવીને લઈ ગયું છે રાત્રે. આ સાસુ છે એ વિચારે છે કે રાત્રે જંગલમાં સ્મશાનમાં મંદિરમાં રહીને આ ડાકણ થઈ ગઈ લાગે છે, એટલે છોકરાઓને ખાઈ જાય છે. ખૂબ મેણાટોણા મારે છે. આમ દુઃખ સહન કરતી દિવસ પસાર કરતી પેલી વહુ સમય પસાર કરે છે. એવામાં એને બીજી વારની પ્રસૂતિ આવે છે, બીજી વાર દીકરો જન્મે છે. સાસુમાં કહે છે કે આ વખતે તો હું ઘોડિયાની બાજુમાં સુઈશ, એટલે ઘોડિયું પોતાના રૂમમાં લઈ જાય છે. અને રાત્રે માં જીવરતમાં આવે છે અને પેલી વહુને કહે છે કે સૂતી છે કે જાગે છે? તો કહે છે હું તો જાગું છું, મને આપેલું વચન યાદ છે કે નહીં? કે હા માં તમને આપેલું વચન મને યાદ છે. કે તો પછી તારો પુત્ર લાવ મને આપ. કહે છે મારી પાસે નથી, મારા સાસુ પાસે છે. તો કે તું તો આપશ ને? હા હું તો આપવા તૈયાર છું પેલી વહુ કે. તો કે તું એનું બાળોતિયું મને આપી દે. એટલે માં જીવરતમાંને પેલી વહુ છે એ બાળોતિયું આપે છે. માં જીવરતમાંની માયાથી પેલી સાસુ એમને એમ સૂતી રહે છે અને એ બાળક લઈ અને માં જીવરતમાં વ્યા જાય છે. સવારે જુએ છે બાળક મળતો નથી, એટલે કહે છે કે આ મારી વહુ છે એ બીજો દીકરો પણ ખાઈ ગઈ, ડાકણ છે. આ પ્રમાણે એની ઉપર ત્રાસ ખૂબ ગુજારે છે. આમ દુઃખમાં ને દુઃખમાં વળી પાછી પેલી વહુ છે એ જીવન પસાર કરે છે. સમય જતા ત્રીજી પ્રસૂતિ એને આવે છે અને ત્રીજો બાળક જન્મે છે છોકરો. રાત્રિનો સમય છે. આ વખતે તો સાસુમાએ કહ્યું કે હું તો ગામ લોકોને સાથે રાખીશ, એટલે આજુબાજુના લોકોને ગામ લોકોને કહ્યું કે તમે પણ મારી સાથે પહેરો ભરવા આવો. આ ગામ લોકોની વચ્ચે સાસુમાએ બે ત્રણ જણ બૈરાઓ ઘોડિયાની આજુબાજુ બેઠા છે, ફળિયામાં બીજા ગામના લોકો બેઠા છે. રાત્રે પેલી વહુની પાસે જયામાં આવે છે, કહે છે કે જાગે છે કે સૂતી છે? કે વહુ કહે છે હું તો જાગું છું. માં કહે છે કે મને આપેલું વચન તને યાદ છે ને? તો કે હા યાદ છે માં. તો કહે મને તારો પુત્ર આપી દે.
કે હું તો આપું માં પણ મારી પાસે નથી. તો કે ક્યાં છે? તો કે બાર સાસુમાં અને ગામના લોકોની પાસે છે. કે તું તો આપવા તૈયાર છે ને? તો કે હા, હું તો આપવા તૈયાર છું. તો અમને તારું બાળકનું બાળોતિયું આપ. આમ કહી અને એ બાળોતિયું બહુ પાસેથી લઈ અને જયામાં જે છે એ આ ગામ લોકો ઉપર એવી નજર દ્રષ્ટિ નાખે છે કે આખું ગામ નિદ્રાધીન થઈ જાય છે. અને માતાજી છે એ પેલું બાળક લઈને વ્યા જાય. બધા જ હવે તો ગામના લોકો એને ડાકણ ડાકણ કહીને બોલાવે છે. કહે છે કે છોકરા ખાઈ જનાર આ ડાકણ છે, એને મારે છે, એની સાસુ ત્રાસ આપે છે. થોડા સમય પછી ચોથી પ્રસૂતિનો સમય આવે છે અને રાત્રિના સમયે રાજાને ખબર પડે છે કે આ વખતે તો હું સિપાહીઓ મારા જે છે એ બધાને લઈને ઘરની બહાર ચોકી પેરો ભરીશ. રાજા પોતાના સિપાહીઓ સાથે ચોકી પેરો ભરવા માટેથી આવે છે. રાત્રિનો સમય થાય છે. માં વિજયામાં પેલી સ્ત્રીના ખાટલા પાસે આવીને કહે છે કે જાગે છે કે સૂતી છે? પેલી વહુ કહે છે કે હું જાગું છું. તો કહે છે કે તારો દીકરો મને આપ, તે આપેલું વચન મને યાદ છે ને? કે હા મને યાદ છે, હું તો આપવા તૈયાર છું, પણ છોકરો મારી પાસે નથી. કહે છે કોની પાસે? કે રાજાના નજરકેદમાં છે, રાજાની પાસે છે. કહે છે તું તો આપવા તૈયાર છે ને? માતાજી પૂછે છે. તો કે હા, હું તો આપવા તૈયાર છું. તો કે તો એનું બાળોતિયું મને આપી દે. બાળકનું બાળોતિયું લઈ અને માં વિજયામાં જે છે બહાર આવે છે. માની માયા કરી અને સૈન્ય બધું સૂઈ જાય છે, નિદ્રાધીન થઈ જાય છે અને બાળકને લઈને માતાજી વ્યા જાય છે. આ પ્રમાણે ચોથું બાળક પણ જ્યારે વ્યુ જાય છે ત્યારે આ બાઈ ઉપર ત્રાસ ગુજારવામાં કોઈ બાકી રહેતું નથી. સમાજના બધા જ લોકો એને ડાકણ કહીને બોલાવે છે. સમય પસાર થતા એને પાંચમી પ્રસૂતિ આવે છે અને એને એક દીકરી આવે છે. અહીંયા એને એવ્રત દિવ્રતના વ્રતના 5 વર્ષ પૂરા થઈ જાય છે. 5મું વર્ષ છે આ વખતે એને ઉજવણું કરવાનું છે. સાસુમાને કહે છે કે માં હું ગોરણી કરવા માગું છું. સાસુમા કહે છે તારે ફાવે એમ કર, ડાકણ અમને શા માટે પૂછે છે? પેલી સ્ત્રી છે, પેલી બ્રાહ્મણી વહુ છે, એ માતાના મંદિરે જાય છે. જે દેરામાં માતાજીને મળ્યા હતા ત્યાં જઈને માતાજીની 4 મૂર્તિ એવ્રતમાં જીવ્રતમાં જયામાને વિજયામાને ચાંદલો કરીને પગે લાગીને કહે છે કે માં હું તમને ગોરણી કરું છું, તમે જમવા પધારજો. બપોરના સમયે ચારેય માતાજી એને ત્યાં ગોરણી તરીકે જમવા આવે છે. જમતા જમતા આ છેલ્લી જે 5મી દીકરી જન્મી હતી એ જીવતી છે. એને ઘોડિયામાં હિંચકો નાખતા વહુ છે એ પીરસતી જાય છે. થોડી વાર થઈ એટલે દીકરી રડે છે. ચારેય માતાજી પૂછે છે કે આ છોકરી કેમ રડે છે? તો કહે છે કે બધાને એમ પોતાને 2 ભાઈઓ હોય છે, મારે તો 1 પણ ભાઈ નથી. એવ્રતમાં કહે છે કે તો શું થઈ ગયું, હું આપીશ એને. જીવ્રતમાં કહે છે હું આપીશ. જયામાં અને વિજયામાં પણ એને આપવા તૈયાર થાય છે. ચારેય માતાજીઓ જમી કારવી એને એક એક બાળક આપતા જાય છે. આ ચારેય બાળક આપી અને માતાજી પેલી સ્ત્રી બ્રાહ્મણી વહુને આશીર્વાદ આપીને જાય છે. 4 બાળકો એના હતા એ પાછા આવી ગયા છે. પેલી દીકરી છે એને 4 ભાઈઓ થઈ ગયા છે. હવે આખી વાત જે હતી એ બધી પોતાની સાસુને અને ગામ લોકોને પેલી વહુએ કહી સંભળાવી છે. બધાએ એને થયું કે આપણે આ ખોટું કર્યું, આ વહુ ઉપર ખોટો ત્રાસ ગુજાર્યો છે. માતાજીએ જ એની ઉપર એની કસોટી કરવા માટે થઈ અને આ પ્રમાણે કર્યું હતું. એની કસોટીમાંથી એ પાર થઈ એટલે એને આશીર્વાદ આપ્યા છે. એને વહુએ તો કંઈ હાથે કરીને દીકરા આપ્યા નથી, પોતાના પતિનું જીવન બચાવવા માટે થઈને વચન આપ્યું હતું. એમાં આપણે એને ત્રાસ આપ્યો છે, આપણી ભૂલ છે, બધાએ માફી માગી વહુની અને બધા જ પછી રાજી થઈ અને ત્યાંથી ગયા છે. આ પતિ પત્ની પણ ખૂબ સુખી થયા, બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ ખૂબ સુખી થયા. આ પ્રમાણે એવ્રતમાં અને જીવ્રતમાંનું આ વ્રત છે એ પેલી બ્રાહ્મણીને ફળ્યું, એનો પતિ સજીવન થયો, 4 દીકરાઓ થયા. આ પ્રમાણે માતાજીની ખૂબ એની પર કૃપા થઈ છે, ખૂબ સુખી છે બંને જણા. તો સૌભાગ્યવતી સ્ત્રીઓ આ પ્રમાણે 5 વર્ષનું અષાઢ વદ 13થી અમાસ સુધીનું આ વ્રત સૌભાગ્યની પ્રાપ્તિ અને સંતાનની પ્રાપ્તિ માટે થઈને કરે છે અને ઉજવણામાં આ પ્રમાણે ગોવણી કરે છે. બ્રાહ્મણો બ્રાહ્મણ જમાડે છે,
यथाशक्ति दानपुण वस्त्रदान अलंकार दान वगैरह करे छे। शास्त्र में पण एज प्रमाणे बतावेलू छे। तो माताजी ने आपणे पण प्रार्थना करिए के जेवो आ ब्राह्मणी ने आ मायव्रतमां नुं व्रत फळ्युं तेवुं सौने फळे। अमारो आ वीडियो आपने जो गमो होय तो एने सब्सक्राइब करशो अने अमने प्रोत्साहन आप